જય શ્રી રામ મિત્રો બ્લેકબગ ટ્રેડિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો આપણે જોઈએ મિત્રો તમે જોઈ શકો છો માર્કેટ મિત્રો સારું એવું આજે રહ્યું હતું એક્સપાયરી બરાબર ફર્સ્ટ મોર્નિંગમાં આપણને સારો એવો ટ્રેડ મળ્યો હતો ત્યારબાદ મિત્રો એક માર્કેટ સાઇડવે રેન્જમાં ફસાઈ ગયું હતું તમે જોઈ શકો છો મેં તમને કાલે પણ મિત્રો કીધું હતું કે જે આ લેવલ છે હવે બસ્સોનું લેવલ છે મિત્રો એ મહત્વનું છે બસોની નીચે મિત્રો માર્કેટ ટ્રેડ કરશે અને અડતાલીસ હજાર આજુબાજુ કન્સોલિડેટ થશે અડતાલીસ હજાર બ્રેક થશે તો વન વે આપણને આઠસો સુધીના ટાર્ગેટ મળશે તમે જોઈ શકો છો આઠસો ને પંચાવન સુધીનો લો મારો છે બરાબર તો અહીંયા સારી એવી શાર્પ મોમેન્ટ આવી હતી અને આ તમે કેન્ડલ જુઓ બાયર લોકો અહીંયાથી થોડા એક્ટિવ થયા છે રિજેક્શન એવું છે અને અડતાલીસ હજાર સોની પ્લસ મિત્રો ક્લોઝિંગ એવું છે માર્કેટનું એટલે કે અડતાલીસ હજાર એક સ્ટ્રોંગ સપોર્ટ છે અહીંથી મિત્રો જોઈ શકો છો તમે આ હેમર ટાઈપની કેન્ડલ કહી શકાય છે વન દિવસની ટાઈમ ફ્રેમમાં તો હવે મિત્રો માર્કેટ અહીંયા કન્સોલિડેટ થશે એક બે દિવસ અને પછી રિવર્સલ થવાની શક્યતા પણ છે કેમ કે અહીંયા મેજર સપોર્ટ છે મિત્રો તમે જોઈ શકો છો આ જે છે એ મેજર સપોર્ટ છે આઠસોનો જે છે ને આઠસોથી અડતાલીસ હજારનું જે ઝોન છે આ મેજર સપોર્ટ ઝોન છે તમે જોઈ શકો છો અહીંયા માર્કેટ તમે જોવો અહીંયા આવ્યું હતું બરાબર અહીંયા રેન્જ બની હતી ત્યારે તો હવે એ જોવાનું રહેશે કે કાલે મિત્રો માર્કેટ જો આ ડે હાઈ છે એટલે બસો બાવીસની ઉપર ટ્રેડ કરે અને અહીંયાને અહીંયા ઉપર ક્લોઝિંગ આવે તો એના પછીના દિવસે મિત્રો માર્કેટ અપ બાજુ જઈ શકે છે નેક્સ્ટ ટાર્ગેટ અડતાલીસ પાંચસો અને અડતાલીસ આઠસો સુધીના આપણને જોવા મળી શકે છે બરાબર ઇન્ટ્રા ની વાત કરીએ તો તો ચાલો હવે જોઈએ આજે કઈ રીતે મિત્રો એક્સપાયરી રહી હતી તો આ બધું તમે સમજો શીખો અને ધીમે ધીમે એપ્લાય કરો મિત્રો હવે તમે જુઓ માર્કેટ કઈ રીતે છે મોર્નિંગ સેશનમાં માર્કેટ થોડું ગેપ ડાઉન ખુલતું હતું જોઈ શકો છો તમે પાંચ મિનિટની ટાઈમ ફ્રેમ આપણે કરી નાખીએ એટલે તમને ખ્યાલ આવે વધારે હવે જુઓ તમે માર્કેટ સવારે મેં તમને કીધું હતું જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે પણ કીધું કે માર્કેટ મિત્રો જુઓ કાલના લોની નીચે ટ્રેડ કરે છે એટલે બસ્સોની નીચે ટ્રેડ કરે છે બરાબર અહીંયા ગેપઅપ ખૂલતું હતું અને અહીંયા અડતાલીસ હજારનું લેવલ પણ હતું આ અડતાલીસ હજારનું લેવલ હતું હવે માર્કેટ અહીંયાને અહીંયા ઘણો બધો સમય પસાર કરે છે ટાઈમ પસાર કરે છે અને તમે જોઈ શકો છો અહીંયા તમે જે જે સ્વિંગ હાઈ મારેલો છે ઉપરની બાજુ જુઓ એની નીચે જ માર્કેટ આવે છે તમે સમજો અહીંયા સપોર્ટ લે છે જુઓ તમે બે વખત ત્રણ વખત અહીંયા ટચ થાય છે અડતાલીસ હજારનું રાઉન્ડ લેવલ પણ હતું અહીંયા અહીંયા આપણે લાઈવ ટ્રેડ પ્લાન કર્યો તો પ્રાઇમ ગ્રુપમાં બરાબર તો જે મિત્રોને પ્રાઇમ ગ્રુપમાં એડ થવું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે લિંકથી રિમિટ એકાઉન્ટ ખોલાવો અને ટ્રેડ મારો તો આપણે એમને પ્રાઇમ ગ્રુપમાં એડ કરીશું તો તમે જોઈ શકો છો કે મિત્રો અહીંયા જ્યારે અડતાલીસ હજારનું લેવલ બ્રેક થાય છે અહીંયા આપણે એડવાન્સમાં એન્ટ્રી મારી હતી અને આપણો એસએલ હતો જે આ સ્વિંગ હતો એ બરાબર જે એકસો પંચાવનનો સ્વિંગ હતો આપણી એન્ટ્રી આ કેન્ડલમાં આવી છે નેવ આજુબાજુ અડતાલી ને આજુબાજુ અહીંયા એન્ટ્રી આપણે કરી હતી બરાબર અને તમે જોઈ શકો છો વન વે આ એકસો બાવન પોઈન્ટની કેન્ડલ બની હતી તમે લો જુઓ તો પચાસ અઠ્યાસી સુધીનો મારેલો છે બરાબર વન વે આપણે આમાં પ્રોફિટ સારો એવો બુક કર્યો મેં તમને ટેલિગ્રામમાં અપડેટ આપી છે કે કઈ રીતે આપણે કેટલો પ્રોફિટ બુક કર્યો બરાબર વન વે શાર્પ મોમેન્ટ આવી આપણને ખ્યાલ હતો કે રાઉન્ડ બ્રેક થશે એટલે થોડું માર્કેટ પણ સેલિંગ પ્રેશરમાં છે અને અહીંયા કન્સોલિડેટ થઈ ગયું કન્સોલિડેટ થયા બાદ મિત્રો જો બ્રેકડાઉન આવ્યું છે આ શાર્પ મોમેન્ટમાં આવી છે આપણને તો અહીંયા આપણે પ્રોફિટ બુક કરી નાખ્યો મિત્રો બધો પ્રોફિટ અહીંયા બુક કરી નાખ્યો એંશી ટકા પ્રોફિટ આ કેન્ડલમાં જ બુક કર્યો અને પછી અહીંયા જો રેન્જ બની અને અહીંયા મિત્રો જ્યારે માર્કેટે બ્રેકઆઉટ આપ્યું ત્યારે વીસ ટકા ક્વોન્ટિટી આપણે અહીંયા બુક કરી તો પછી તમે જોઈ શકો છો વન વે મિત્રો માર્કેટ આઠસોનો સપોર્ટ લે છે અહીંયાથી ધીમે ધીમે અબ બાજુ જાય છે તમે જોઈ શકો છો આ કેન્ડલ પણ સારી એવી બની હતી પણ આ મિત્રો કોઈ ટ્રેડ ના કરી શકે આમાં કોઈ તમે ટ્રેડ પ્લાન ના કરી શકો બસો પોઈન્ટની કેન્ડલ બની છે પણ એવો કોઈ ખાસ મિત્રો છે એની તમે જોઈ શકો છો એવી ને એવી રિવર્સલ આવી જાય છે માર્કેટ અહીંયા ને અહીંયા સાઈડ વે મિત્રો માર્કેટ રહે છે રેન્જિંગ માર્કેટ છે ઉપર બસો એ છે સેલર લોકો અને નીચે અડતાલીસ હજાર એ સેલર લોકો હતા બરાબર તો એ બંને લોકો જે બસો પોઈન્ટની રેન્જમાં છે એમાં જ મિત્રો માર્કેટને રાખે છે ઉપરથી સેલ કરે છે કોલ સેલ કરે છે નીચેથી પૂટ સેલ કરે છે અને બાયર લોકોના એસેલ અહીંયા હર્ટ થાય છે તો આ બધું તમારે સમજવું પડે કેમકે ઓલરેડી મિત્રો માર્કેટ ખબર હતી કે એવી ખાસ મૂવમેન્ટ નહીં આપી શકે એક્સપાયરીના દિવસે કેમ કે ઓલરેડી મિત્રો તમે જુઓ નેક્સ્ટ ડે મિત્રો સારી એવી પાંચસો પોઈન્ટની મૂવમેન્ટ આપી ચૂક્યું હતું માર્કેટ એટલે મિત્રો હવે સો દોઢસો પોઈન્ટની જ આપણને આશા રહેશે માર્કેટમાં તો આ બધું તમારે શીખવું પડે સમજવું પડે તમે જેમ એક્સપિરિયન્સ કરશો એમ તમને ખ્યાલ આવશે તો આ રીતનો આપણો પ્લાન હતો પછી આપણે મિત્રો અહીંયા ટ્રેડ પ્લાન કરવાનું વિચારતા હતા પણ એવું કંઈ ખાસ મુમેન્ટ આપણને મળી ના હતી બરાબર તો હવે ચાલો જોઈએ કે કાલે કઈ રીતના મિત્રો માર્કેટ રહેશે હવે મિત્રો બસો બાવીસની ઉપર જ બાયિંગ આવશે તમે જોઈ શકો છો આ જે રેન્જ બની છે એ રેન્જ મિત્રો બ્રેક થવી જરૂરી છે બસો બાવીસની છે અને નીચેની બાજુ અડતાલીસ હજારનું લેવલ છે અને અડતાલીસ આઠસોનું એક લેવલ છે આ અડતાલી આઠ સોરી સુડતાલીસ આઠસોનું જે લેવલ છે એ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરે છે બરાબર ત્યાંથી બાયર લોકો એક્ટિવ થાય છે હવે અહીંયા બસો બાવીસનું લેવલ જે છે મહત્વનું મહત્ત્વનું છે અહીંયા ને અહીંયા માર્કેટ ખુલ્લે કાલે અહીંયા ને અહીંયા અડતાલીસ હજાર અને બસો બાવીસની વચ્ચે ખુલ્લે માર્કેટ અહીંયા થોડો ઘણો સમય પસાર થાય અને બસો બાવીસ બ્રેક થાય તો હેમર જે બન્યો છે એ મિત્રો એક્ટિવ કહેવાશે પણ ક્લોઝિંગ થાય તો જ કામનું છે અહીંયા બસો બાવીસની ઉપર કન્સોલિડેટ થવું જોઈએ એવું નહીં કે બસો બાવીસ બ્રેક થાય અને તરત રિવર્સ આવી જાય બસો બાવીસની ઉપર કન્સોલિડેટ થાય કન્સોલિડેટ થાય સવારના સેશનમાં મોર્નિંગ સેશનમાં અને એ બપોર પછી મિત્રો બ્રેકઆઉટ આપે તો ઉપરની બાજુ આપણને પાંચસો સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે અડતાલીસ પાંચસો સુધીના અને નીચે તો મિત્રો હવે માર્કેટ મિત્રો અહીંયાને અહીંયા સસ્ટેઇન થાય અડતાલીસ હજાર બ્રેક કરે અડતાલીસ અને અડતાલીસ આઠસોની વચ્ચે કન્સોલિડેટ થાય ત્યારબાદ જ્યારે આઠસો બ્રેક થશે ત્યારે જ નીચેની બાજુ આપણને છસો છાસઠ સુધીના ટાર્ગેટ છે નીચેની બાજુ બરાબર પણ માર્કેટમાં થોડું બાયર લોકો એક્ટિવ થતા હોય એવું દેખાઈ રહ્યું છે તો પણ આપણે લાઈવ ડિસ્કસ કરશું કઈ રીતે છે હવે માર્કેટ ગેપ અપ ખુલે ગેપ અપ ખુલવાની શક્યતા છે બસો બાવીસની ઉપર ખુલે અને કન્સોલિડેટ થાય કન્સોલિડેટ થયા બાદ જો ઉપરની બાજુ મિત્રો માર્કેટ ધીમે ધીમે જશે તો